આ શબ્દ હરેક વ્યક્તિના મનમાં છે ગુજરાતની સાડા છ કરોડની જનતાની વાત કરીએ તો લગભગ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક પરિસ્થિતિમાં કોઈના કોઈ કારણોસર હરેક ભોગ બનેલું છે પણ આ વસ્તુ જયારે ડિજિટલાઇઝેશનની વાતો કરી રહ્યા છે વડાપ્રધાન સ્માર્ટ ઇન્ડિયાની વાતો થઈ રહી છે એ બધાની વચ્ચે આ છે સાચી પરિસ્થિતિ તો આ પરિસ્થિતિને કઈ રીતે સરળ બનાવી શકાય આ પરિસ્થિતિનું સમાધાન કઈ રીતે લઈ શકાય આ તમામ ચર્ચા કરીશું પણ સૌથી પહેલા નજર કરીએ અમારા રિપોર્ટરે ત્યાંની સ્થળની મુલાકાત લીધી ત્યાંના લોકોમાં અત્યારે કેવા ઈસ્યુઝ છે લોકોની અત્યારની હાલત કેવી છે કયા કયા કામો લોકોના અટકેલા પડ્યા છે એના પર એક નજર કરીએ પેલા બેન ને જાય બાય બાય ચાયણી કરવી પડે એટલે હવે માટે અમારે કોને પકડવા આરટીઓ અધિકારી કાગળ લખ્યો હજી કોઈ જવાબ નથી મળ્યો છેલ્લા બાર મહિના થયા આજે બાર મહિના પછી પોલીસ દ્વારા હેરાનગતિ કરે કાગળ લાવો આ લાવો કોની પાસે જવું તવેરા

તમને પોતાને સમસ્યા છે તમે પોતે અરજી કરેલ છે પણ સમાધાન થતું નથી શું પ્રોબ્લેમ થઈ રહ્યું છે આપણે છેલ્લા છ મહિનેથી મેં લાયસન્સ માટે અપ્રુવ કરેલું છે સિસ્ટમ માટે એ લોકોને ત્યાં એપ્લાય કરેલું છે એક તો એકચ્યુઅલી હું અમદાવાદથી સો કિલોમીટર દૂર રહું છું મારે એના માટે આજ સુધીમાં પાંચથી સાત વાર આવવું પડ્યું છે પાંચથી સાત વાર આવવાનો કોઈ પ્રોબ્લેમ નથી હવે આજ નજીકની જે બે તારીખ આવી રહી છે બે ફેબ્રુઆરી ત્યારે મારું લાયસન્સ રિન્યુ લર્નિંગ લાયસન્સની ડેટ ખતમ થઈ જાય છે તો મારું લાયસન્સ હજી એમના સિસ્ટમના ફોલ્ટના કારણે એપ્રુવ નથી થયું તો હવે શું આના માટે મારે બે તારીખ પતી જાય તો એના પાછળ મેં મિનિમમ બે હજાર રૂપિયા થી બાવીસો રૂપિયા ખર્ચેલા છે અને બીજા જે મારી જે ચાર થી પાંચ દિવસ રજાઓ પાડી છે એનું કોસ્ટિંગ ગણું તો એક ચાર થી પાંચ હજાર રૂપિયા મને પડે હવે એક આ મેન માટે ચાર થી પાંચ હજાર રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ છે જે આ લોકો સમજતા નથી અને ત્યાંથી કોઈ સારી રીતે જવાબ પણ નથી આપવાનો ઇવન અમે પૈસા ખર્ચીએ તો અમને સારી રીતે કોઈ ઓફિસર જવાબ આપે

આ એક આપણી જોડે સ્ટુડિયોમાં બેઠા છે છે વાત કરી રહ્યા આવા અનેક લોકોને તમે ફેસ કરતા રોજિંદા અનેક લોકોના કોલ બી આવતા આપણા પર કે હવે હું અહીંયા અટકાવું છું હવે મારે શું કરવું શું લાગે છે રાજ્ય સરકારે આ વાતને ગંભીરતા લેવાની જરૂર છે સો ટકા જરૂર છે ગંભીરતાથી લેવાની કારણ કે કોઈ પણ સોફ્ટવેર બનાવતા પહેલાં એ લોકોએ બંને બાજુ નિરીક્ષણ કરવું જોઈએ કે આ સોફ્ટવેરથી શું ફાયદો થશે એની સાથે શું નુકસાન થશે એ પણ ધ્યાન રાખવું જોઈએ એ ભાઈની જે સમસ્યા છે અસંખ્ય લોકો આજની તારીખમાં આઈટીઓ આ રીતે આવે છે ધક્કા ખાઈએ દૂર દૂરથી આવે છે પોતાનો રોજગારીનો સમય બગાડીને આવે છે નોકરી ધંધામાં રજા પાડીને આવે છે પણ એ લોકોના સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી હા એ ચોથી તારીખ પહેલાં ચોક્કસ પ્રાઇવેટ કંપનીના હાથમાં હતું પણ આજે એ સરકારી અધિકારીઓના હાથમાં છે અને જો એનો યોગ્ય નિકાલ કરવો હોય તો કરી શકાય છે પણ સોફ્ટવેરની અમુક એવી ખામીઓ છે તો સરકારી અધિકારીઓ પણ લાચાર છે અને આવી રીતે પીડિતો ઉભા થયા જ કરે છે રોજ અલગ અલગ એટલે લોકોએ શું કરવું ભાઈ આમાં આમાં સમજો કે હું અનનોન પર્સન છું મને તમને જાણકારી હોય કે આરટીઓમાં કયા વિભાગમાં જવું કઈ બારી પર જવું કઈ બારી પર ન જવું પણ મારા જેવો એક સામાન્ય વ્યક્તિ જાય એટલે મારે બારીઓ ગણવાની

એવું એ લોકો જણાવે છે એ લોકો અમે જયારે પણ કહીએ છીએ કે ભાઈ સમસ્યાઓ પબ્લિક હેરાન થાય છે ઘણી વખત અરજદાર પાસ થયો હોય છે પણ એનું એપ્રુવલ એપ્રુવલ નથી થતું હવે થવાના કારણે ઘેર આવે જ મહિના પછી એને ખબર પડે કે ભાઈ મારું એપ્રુવલ નથી થયું અને પછી એપ્રુવલ કરવા જાય ત્યારે એનું લાયસન્સ પૂરું થઈ ગયું હોય છે હવે આ ખામીઓ જે છે એ એનઆઈસી સોફ્ટવેર જે ખાનગી કંપનીઓને આપી છે એ લોકોને અહીંયાથી અમે જયારે કહીએ ત્યારે કે મેલ કરી દીધો છે પણ મેલનો પણ કોઈ આ લોકો જવાબ આપતા નથી ખરેખર બહુ ગંભીર સમસ્યાઓ છે ધ્યાન રાખીને આનો ચોક્કસપણે નિકાલ લાવવો જોઈએ અને અરજદારોને ધક્કા ખાતા તથા હેરાન થતા બંધ કરવા જોઈએ હું આપણી પાસે આવવા માંગીશ કલ્પેશભાઈ આપ ક્યાંક ઇન્સ્યોરન્સ રિલેટેડ પર્સન છો મારું લાયસન્સ આવ્યું નથી કે કોઈ પણ મારી આરસી બુક લઈ લો કોઈ પણ એક્સ વાય ઝેડ મારે આરટીઓના કારણે પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને હું મારી કાર લઈને જઈ રહ્યો છું અને મારે એક્સિડન્ટ થાય તો મારા ઇન્સ્યોરન્સમાં આપવું હોય કાંઈ ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી આપવું હોય તો મને શું શું માંગશે કાગળિયા અને જો મારી જોડે ના હોય તો મારો ઇન્સ્યોરન્સ ક્લેમ ક્યાંક રિજેક્ટ થશે કે પછી મારે મારા ઘરના પૈસા ઇન્સ્યોરન્સમાં ભરવું છે તેમ છતાં મારા ઘરમાંથી કાઢી નાખવાના ના કેવું છે કે સૌથી પહેલી તો આરસી બુક તો કમ્પલસરી છે કદાચ લાયસન્સ ન હોવાના કારણે એવું બની શકે કે એને જો પીએ ટુ ઓનર હોય છે જે પર્સનલ એક્સિડન્ટનો એને કદાચ એ ના મળી શકે પણ જો લાયસન્સ બિલકુલ ના હોય બરાબર તો એના કારણે ક્લેમ રિજેક્શન પણ આવી શકે છે ક્લેમ રિજેક્શન થઈ શકે છે આપણે કેવા પ્રમાણે એટલે હરીશભાઈ આપણે શું કરવાનું એટલે આપણે આરટીયુ ની રાહ જોવાની ત્યાં સુધી વિકલ નહીં ચલાવવાનું ખરેખર ડિજિટલ ઇન્ડિયા આ લાયસન્સ એવી વસ્તુ છે કે લાયસન્સ અને આરસી સાધન ચલાવતી વખતે દરેક અરજદારોએ સાથી રાખવું આવો કાયદો છે બરાબર આજથી એકત્રીસ ચાર બે હજાર દસ પહેલાં જે લાયસન્સ અપાતા હતા એ લાયસન્સમાં જેવું અરજદાર અહીંયા આગળ એ ઘરે એની સર્વિસ પૂરી કરે કે રિન્યુ કરાવવા જાય ડુપ્લિકેટ કેટ કરાવવા જાય કે અદર કોઈ પણ પ્રોસેસ એ પાકા લાઇસન્સમાં પાસ થયો હોય તરત એને દસ મિનિટમાં બાજુની બારીક પરથી બીજું લાઇસન્સ તરત એને સ્પોટ આપી દેવા ખરેખર તો ડિજિટલ એ કહેવાય જે ફાસ્ટ કામ થાય એની જગ્યાએ આજે આ લોકોએ એવું કરી દીધું છે કે પોસ્ટ દ્વારા લાયસન્સ ઘરે મોકલવામાં આવે છે પોસ્ટ દ્વારા મોકલતી વખતે ઘણી વખત કેવું થાય છે કે પોસ્ટ દ્વારા લાલિયા વેઢી કરતા હોય અથવા તો આ લોકોના ત્યાંથી એડ્રેસ ઉપર છપ્પાઈ ખાલી નામ લખી દીધું હોય કે હરીશભાઉભાઈ પટેલ પણ ક્યાં મોકલવાનું ક્યાં નહીં કશું જ નહીં ઉપર હવે એ સમયસર અરજદારના ઘેર પહોંચતા નથી એના હિસાબે ઘણી વખત ટ્રાફિક સમસ્યામાં પણ દંડનો સામનો કરવો પડે છે એમને દંડ ભોગવવો પડે છે ગુજરાતમાં તો અમુક જગ્યાએ સમજી લો કે એ બતાવી દે રસીદ તો ચાલે છે પણ જ્યારે ગુજરાત બહાર અધર્શ ગુજરાત બહાર ક્યાંય જઈએ તો એ લોકોને ચોક્કસપણે બહુ લાંબી મુશ્કેલી છે ખરેખર ડિજિટલ ઇન્ડિયાનું જો આ કરતા હોય તો આના કરતા એકત્રીસ પહેલા સિસ્ટમ હતી કે સ્થળ ઉપર જ આપી દેવું તો આ બધી મુશ્કેલીઓનો સામનો થાય આરસી બુક એ પ્રમાણે આરસી બુક બી હાથો હાથ જ આપી દેવી જોઈએ આરસી બુક પણ અત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ થઈ ગઈ છે જેવી કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખો તરત એનો ડેટા આવે એને પ્રિન્ટ આપો પાંચ મિનિટની અંદર આરસી બુક બનાવી હોય તો બની શકે છે પણ આ લોકો કોન્ટ્રાક્ટ દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા કેમ જાણે શું કોન્ટ્રાક્ટરોમાં દેખી ગયા છે ખાનગી કંપનીઓમાં લોકો સરકાર શું જોઈ ગઈ છે કે કોન્ટ્રાક્ટ દ્વારા આ બધું કરીને પબ્લિકને હેરાન પબ્લિક છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કે કોઈની સામે એક્શન લેતી નથી અને આ ખાડા કાન કરતી સર દેખાતું હોય એવું લાગે છે કુલદીપભાઈ શું લાગે છે આ એક બાજુ પ્રાઇવેટ કંપનીઓને સોંપી દીધા કોન્ટ્રાક્ટ અને એક બાજુ થોડા સરકારી અધિકારીઓ પેલા લોકો આમનો દોષ દે આ લોકો એમનો દોષ દે મારી જગ્યાએ કોઈ સામાન્ય માણસ જાય હવે એ ત્યાં ક્યાં કેટલી જગ્યાએ ફરે ફરે મારા નોલેજ મુજબ ત્યાં ચાલીસ થી પચાસ બારીઓ જાય એ લોકો અહીંથી અહીંયા અહીંથી અહીં કરે તો માણસો તો ક્યાં ત્રાસી જાય હા ભણેલા જ ના હોય ને એ તો મોટા ઓફિસર જોડે જવું હોય તો પણ ગભરાતા હોય છે કારણ કે કોઈ થઈ થઈ જાય જાય આ તો એ લોકો માટે શું મારો છે પણ આવા ઘણા બધા છે અને મારું કેવું એવું છે કે ઇન કેસ પાંચ તારીખ પછી મને કોઈ એક્સિડન્ટ થયો મારા દ્વારા કોઈને પ્રોબ્લેમ થયો અથવા કોઈના દ્વારા મને પ્રોબ્લેમ થયો તો જો મારા ઉપર કેસ કરવામાં આવશે તો એના માટે જવાબદાર કોણ

કયા કયા ડોક્યુમેન્ટ અત્યારથી કરાવી લેવા કેમ કે હજુ છ આઠ મહિના વેઇટ કરવું પડતી હોય છે લોકો જે પ્રમાણે આ બધા ચર્ચા કરી રહ્યા તો અત્યારથી લોકો શરૂ થઈ જાય આમાં જનરલી સૌથી જે મેઇન જે ચીઝ કહેવાય એમાં સૌથી પહેલી આરસી બુક છે પછી લાયસન્સ હોય છે પછી લાયસન્સ સિવાય એની ઓરિજિનલ કી કે પછી એને લગતા જે કંઈ ડોક્યુમેન્ટ સપોઝ લોન હોય તો એચપીએના એચપીએના જે કંઈક પેપર્સ હોય એ કેમ કે સૌથી પહેલાં મોટો મોટો આરટીઓનો એક પ્રોબ્લેમ અમારે ખાસ કરીને વધારે પડતો આવતો હોય તો એવું છે કે એચપીએ અમારે ત્યાંથી મેન્શન કરવામાં આ લોકો આરસી બુકમાં મેન્શન નથી કરતા એક્ચ્યુઅલી પછી એના માટે અમારે શું થાય ઇન્સ્યોરન્સ કંપની સ્પેશિયલ એસપીએ માટેનું ઇન્ફોર્મેશન જે સર્ટિફિકેટ કહેવાય આરટીઓ દ્વારા માગવામાં આવતું હોય છે અને સૌથી મોટા મોટો પ્રોબ્લેમ અમારે ત્યાં આવતો હોય એમાં ઓનર ચેન્જમાં આવે છે ઓનર ચેન્જમાં શું થાય છે કે ઓનર ચેન્જમાં બહુ જ રિસ્કી કામ છે આરટીઓનું કે રિસન્ટલી અમારે એક કેસ થતો થયો હતો કે અમે એવું હતું કે એક ઓનર હતા આવે એણે ગાડી વેચી દીધી ગાડી વેચ્યા પછી એના પછીનું જે ડ્યુરેશન હોય છે એમાં પેલું ચેન્જ થતું નથી અને આ લોકો જલ્દી આપતા નથી એના કારણે કોઈ એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર કોણ હોઈ શકે એવું થઈ શકે છે હરીશભાઈ હું આપણી પાસે આવવા માંગુ છું બહુ જ ગંભીર પ્રશ્ન પૂછું છું આશા રાખી છે કે તમે બહુ પ્રોપર જવાબ આપશો એટલે આ ટેકનોલોજી છે આપણી જોડે એ ટેકનોલોજી સક્ષમ નથી કે જે અધિકારીઓ છે એ આ ટેકનોલોજીને યુઝ કરી અને લોકોને સગવડ પહોંચાડવામાં સક્ષમ નથી ખરેખર ટેકનોલોજી તો આપણી પાસે સક્ષમ જ છે આજે સમજી લો તો હું તમને દાખલો આપું અને જે સત્ય જે એ જ વાત કરું છું કે એકત્રીસ ચાર એકત્રીસ ત્રણ બે હજાર દસ પહેલા જો લાયસન્સ હાથો હાથ આપી શકતા હતા આપણે એ વખતે પણ સ્માર્ટ કાર્ડ જ હતું અત્યારે જે એવી રીતે સ્માર્ટ કાર્ડ જ હતું જો દસ વર્ષ પહેલા આઠ વર્ષ પહેલા જો આપી શકતા હોય તો આ તો એના કરતા ઘણી વધારે ટેકનોલોજી સારી અને આપણી પાસે ઉપસ્થિત છે તરત પાંચ મિનિટની અંદર લાયસન્સ આપી દેવું જોઈએ જેથી કરીને અરજદાર ઘણો ફાયદો છે આમાં અરજદારને બીજી વખત આરટીઓ સામે જોવું ના પડે બીજી વસ્તુ કે જે પોસ્ટનો ખર્ચો છે પોસ્ટનો ખર્ચો સરકારના પૈસા બચે ત્રીજી વસ્તુ કે ની પાસે સમજી લો કે લાયસન્સ મળે અરે પોસ્ટમાંથી પાછું આવે તો અરજદારને એની નોકરી ધંધામાંથી રજા પાડીને એને ધક્કા ખાવા પડે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એને વેરીફાઈ કર્યા પછી ઓરિજિનલ આરસી બુક કે લાયસન્સ આપવામાં આવે છે આ બધી ઘણી સમસ્યાઓમાંથી બહાર થઈ જાય જો હાથો હાથ લાઇસન્સ આપી દે આરસી બુક હાથો હાથ આપી દે અને એ સક્ષમ છે નથી એવું નથી પણ કેમ આવું કરે છે એ કોઈને સમજ પડતી નથી અને ખરેખર અસંખ્ય પબ્લિક યાર આજની તારીખમાં પંચ્યાસી હજાર એસી હજાર આરસી બુકો ડિસ્પેચ કરવાની બાકી છે જે નવા કોન્ટ્રાક્ટ આપ્યા પહેલાની છે નવો કોન્ટ્રાક જાન્યુઆરીથી આપી દીધો છે પહેલી તારીખથી એની પહેલાની પંચ્યાસી હજાર આરસી બુકો બાકી છે ડિસ્પેચ કરવાની એટલે હરીશભાઈ બહુ ગંભીરતાથી ફરી પ્રશ્ન પૂછું છું કે આ એજન્ટ રાસ છે એના કારણે ક્યાંક આ એજન્ટોને બે પૈસા મળી રહે

તમે આથવાત આપી તો એજન્ટ વચ્ચે ક્યાં આવે છે એજન્ટ આવે જ ક્યાં પણ સેવક છે જે આરટીઓના ઘણા કામ કરવા વાળા વ્યક્તિઓ એક સેવક છે જેમ કે ભાઈ દૂરથી આ સો કિલોમીટર દૂરથી અમદાવાદમાં ધક્કા ખાઈએ સાત ધક્કા હવે સ્વાભાવિક રીતે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એમને કહે ભાઈ આ રીતે મારું કામ અટકાવ્યું છે તમે મને કરી આપો હું તમને ખુશ થઈને એક બક્ષિસ પ્રમાણે સેવક તમે કામ કરો કોઈ પણ વ્યક્તિ તો એ બક્ષિસ તરીકે કોઈ સેવકને પૈસા આપે છે બાકી એજન્ટ આરટીઓની અંદર છે જ નહીં તમે કોઈએ

પોતાનું કામ સરળતાથી અને સમજદારીપૂર્વક જો કોઈ ત્યાં આગળ જાણકાર હોય એને સોંપવામાં આવે તો અને એ ત્યાંના ત્યાં હોય છે એટલે આઠ દસ ધક્કા જે ખાતા હોય એ એમના બદલે પેલા ભાઈ ધક્કા ખાઈએ જે આરટીઓમાં સેવા કરે છે આવી રીતે અરજદારોની એટલે એ આમનું કામ પૂરું કરી આપે સહેલાઈથી અને આવું કામ કરી આપે એટલે કંપનીઓવાળા અને સરકારી કર્મચારીઓ નાથ મેં એક આવી ગયેલું છે કે એજન્ટા પણ એજન્ટ રાજ તમે આથવા જ લાયસન્સ આપી દો આથવા જ આરસી બુક આપી દો એજન્ટ રાજ ની જરૂર છે ઓકે ફાઈન હું આપણે જ પ્રશ્ન પૂછવા માંગુ છું ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા એટલે ખાનગી માણસો આવ્યા હવે ખાનગી માણસની રિસ્પોન્સિબિલિટી કેટલી અને સરકારી માણસની રિસ્પોન્સિબિલિટી કેટલી લાઈક આજે સરકારી માણસ કામ પ્રોપર ના કરે તો ક્યાંક એને સરકારી નોકરી ખોવાનો વારો આવે એ વ્યક્તિને કદાચ રસ ના હોય તો એને કોઈ ફરક નહી પડે નોકરી છોડવા માટે તો આના કારણે ભ્રષ્ટાચારની વાત સો ખાનગી કંપનીઓને આપવાથી ભ્રષ્ટાચાર વધે છે અને વધ્યો છે જેમ કે ખાનગી કંપનીઓ દ્વારા આપણે પાકા લાયસન્સના ટેસ્ટની વાત કરીએ તો જે પાકા લાયસન્સનો ટેસ્ટ અત્યાર સુધી લેવાતો તો તે મેન્યુઅલ લેવાતો તેમાં ઇન્સ્પેક્ટર સાથે બેસતા હતા અને ડ્રાઈવ કરાવીને કમ્પ્લીટ ચેક કરતા હતા આજે એ ટેસ્ટ અરજદારને જાતે આપવાનો હોઈએ એમાં અરજદારને નથી ફાવતું ઘણી વખત એવું બનતું હોય છે તો એ અરજદારને લાયસન્સની તો જરૂર હોય છે જ તો એ શું કરે છે આઠ આઠ દસ દસ હજાર રૂપિયા ઘણી વખત આપણા માધ્યમથી પણ આ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે ત્યાં પબ્લિકે પણ ઘણીવાર વાર કરેલા છે અરજી લેખિતમાં લખીને આપેલી છે કે પાંચ પાંચ હજાર સાત સાત હજાર રૂપિયા ખાનગી કંપનીના માણસો માંગ્યા છે અમારી પાસેને અમારે આપીને લાયસન્સ લેવું પડે છે આ ઘણી ફરિયાદો છે ખાનગી કંપનીઓની અને જો આ જ વસ્તુ સરકારી કર્મચારી હોય તો એને ભ્રષ્ટાચાર કરતા ડર લાગે કારણ કે એની નોકરીનું જોખમ હોય એના ભવિષ્યનું જોખમ એના પરિવારના ભવિષ્યનું જોખમ સાથે સંકળાયેલું હોય તો સરકારી ઓફિસર હોય તો ચોક્કસપણે ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને એ સ્પષ્ટપણે દેખાયે હું આપ ત્રણે એક પ્રશ્ન પૂછીશ આ તો આપણા દેશનું દુર્ભાગ્ય છે આપણા રાજ્યનું દુર્ભાગ્ય છે કે હવે જયારે આ પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે સામાન્યમાં સામાન્ય લોકોમાં ચર્ચા છે અનેક વાર સાંભળ્યું છે કે પાનના ગલ્લે સાંભળ્યું હશે ક્યાંક કોઈ દુકાને રેકડીએ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિને આરટીઓનું કઈ પણ કામ પડે ને એટલે એ વ્યક્તિ એના વિસ્તારમાં કે એની ઓળખાણમાં કોઈ આરટીઓમાં જોબ કરે છે એની ભલામણ કરવા કોઈ છે કે નહીં છેડા અડાવે અને પછી કામ કરવા જાય આ આપણું દુર્ભાગ્ય છે કે આજે આપ કામ પર ફોકસ નહીં પણ ઓળખાણ કરવા માટે ફોકસ વધુ કરી પડી રહી છે હું આપ ત્રણેયની પ્રતિક્રિયા માંગીશ કુલદીપભાઈ શું કહેવા માંગશો વાત સાચી જ છે સાહેબ આવું જ કરવું પડે છે આજે મેં મારા એક સંબંધીને ફોન કર્યો આ ઇશ્યુ થાય એટલા માટે તો મને કે એમાં કોઈ ઓળખાણ હોય તો થઈ જાય નહીંતર તો કંઈ ના થાય એટલે આપણે તો આ નિરાશ્રિત થઈને બેસી જ રહેવાનું ને આપણે શું એટલે મારે લાયસન્સ માટે આવી રીતે નિરાશ્રિત થઈને બેસી રહેવાનું જેટલી મને જરૂર છે એટલી જ ગવર્મેન્ટને પણ જરૂર છે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરાવવા માટે લોકોને તો શું ગવર્મેન્ટ પણ એને તરફ કોઈક સ્ટેપ લેવું જોઈએ શું કહેશો કલ્પેશભાઈ મારું સર એવું કહેવું છે કે ઓનલાઈન ફેસિલિટી આટલી આટલી બધી લોકો ડેવલપ કરી છે જે રીતે અમારા ઇન્સ્યોરન્સ ફિલ્મમાં ઇઝીલી અમે પોલિસી ઇસ્યુ કરીએ છીએ બરાબર આ લોકોએ પણ એક સામાન્ય માણસ સારી રીતે એનું યુઝ કરી શકે એવું એકદમ ઈઝી બનાવવું જોઈએ બીજી વસ્તુ કે જ્યારે જે ઓનર ચેન્જના કેસની અંદર પણ ઘણા બધા પ્રોબ્લેમ થયા હોય છે મેં જે કહ્યું કે એમાં વચ્ચે ગેપની અંદર જ્યારે એક્સિડન્ટ થતા હોય છે ત્યારે ઘણું બધું આ લોકોને ભોગવવું પડતું હોય છે કેમ કે અમારા તરફથી તો શું છે કે ઓગણત્રીસ ત્રીસ નંબરના ફોર્મના બેઝ પર પણ અમે તો ટ્રાન્સફર કરી આપીએ છીએ એઝ એન ઇન્સ્યોરન્સ કંપની બીજી વસ્તુ કે આ લોકોએ એક ઇન્ટિમેશન બેઝ એવું હોવું જોઈએ જેવી અમે ઇન્સ્યોરન્સમાં કેવી રીતે ઇન્ટિમેશન હોય છે કે ભાઈ તમારો લાયસન્સ એક્સપાયર થાય છે એવો કંઈ મેસેજ આવતો નથી અથવા કોઈ એવું પોસ્ટ લેટર દ્વારા એ કરવામાં નથી આવતું એ મોટા મોટો પ્રોબ્લેમ છે એ ન હોવું જોઈએ

ઓરખાણની વસ્તુ તમે કહો છો તો ઓરખાણ એવી વસ્તુ હવે જેવી રહી જ નથી કારણ કે કંપનીઓને સોંપી દેવામાં આવી છે પહેલાં એવું જે તમે આજે બોલ્યા એ વસ્તુ પહેલાં ચોક્કસપણે હતી કે આરટીઓમાં લાઇસન્સ કરાવવું હોય ટ્રાન્સફર કરાવવું હોય તો એક કોઈ ચોક્કસ વ્યક્તિની ઓરખાણ દ્વારા જાઓ તો તમારું કામ સરળતાથી પડે આજે દરેક વસ્તુ ઓનલાઈન સિસ્ટમ જેવું જોઈએ તમારે રિન્યુ કરાવવું હોય ડુપ્લિકેટ કરાવવું હોય એમાં એક એપ્લિકેશન નંબર પડે છે એ એપ્લિકેશન નંબર દ્વારા જ કામ કરવાનું હોય છે પણ આજે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે સારથી ફોર દ્વારા જે ઓનલાઈન સિસ્ટમની જે એપ્લિકેશન શરૂઆત કરી છે એની અંદર એટલી બધી દાખલો આપું તો રીક્ષા ડ્રાઈવર ચલાવતો હોય એની અંદર બેજ હવે બેજ આજની તારીખમાં નિવ્યાસી ની સાલ પછી ધોરણ આઠ પાસ હોય એને જ બે જ મળે છે અને નિવ્યાસી ની સાલ પહેલા કાયદાના નિયમ પ્રમાણે જ આઠ ધોરણ ફેલ હોય એને પણ બેજ મળતો હતો અને એ

કેન્સલ કરાય કેન્સલ કરાયા પછી એને ફરીથી કાચું લાયસન્સ લેવું પડે બેજ માટે એના એક મહિના પછી ઘણી વખત ટેક્સી ડ્રાઈવરમાં કેવું કે ટેક્સીમાં બેજ હોય તો તમને નોકરી મળતી હોય તેવી જગ્યાએ તમારે જ્યારે બેજ કેન્સલ એટલે એને નોકરી રોજગારીમાંથી લોકોને છોડી દેવી પડે છે અને ક્રિમિનલ વધે સમજો ભ્રષ્ટાચાર વધે આજે તમારે ઘેર ભરણ પોષણ કરવા માટે ડ્રાઈવિંગ સિવાય કોઈ હથિયાર ના હોય તમે શું કરો કોઈની પાસે દેવું કરો ચોરી કરો આ બધી વસ્તુ નાની નાની વસ્તુઓ ખરેખર કોઈ પણ સુધારો લાવતા પહેલા સામાન્ય પ્રજાનું હિત જોઈ અને સુધારો કરવો જોઈએ ડિજિટલ ઇન્ડિયા કરો અમે એની સાથે જ છે ચોક્કસપણે પણ એમાં કેટલી ખામીઓથી કેટલા લોકો પીડિત થાય છે એનું ધ્યાન રાખીને આની સમસ્યાનો સુધારો કરવો જોઈએ આવી રીતે અસંખ્ય લોકો આઈટીઓમાં લાયસન્સ કેન્સલ કરાવવા માટે આવે છે એને પૈસા ભરીને એને પછી એ લોકો આઠ ધોરણ ફેલ હોય તો એમને લાયસન્સ મળતું જ નથી અને એ લોકો આજીવન બેકારીનો સામનો કરવો પડે છે હવે તો એવી પણ અરજી કરેલી છે સાહેબ કે આઠ ધોરણ પાસ હોય કે ગમે તે ડ્રાઇવિંગમાં આઠ ધોરણ પાસનો કાયદો અભણ વ્યક્તિઓ ડ્રાઇવિંગ કરતી હોય છે જેમ કે ટ્રક ડ્રાઈવર છે ટેક્સી ડ્રાઈવર છે રિક્ષા ડ્રાઈવર છે જો ગ્રેજ્યુએટ હોય તો કોઈ ડ્રાઇવિંગ કરવા જવાનું નથી અભણ વ્યક્તિઓ આમાં સમાવેલી છે અને ચોક્કસપણે આના ઉપર એનું ચોક્કસ પરીક્ષા લે કે ભાઈ એના ટેસ્ટ જે પ્રમાણે ટેક્સી બેઝ ગાડી ચલાવવાની છે તો એની યોગ્યતા પ્રમાણે એનો ટેસ્ટ લે ડ્રાઈવિંગ ટેસ્ટ ઘણા ડ્રાઈવરો એટલા કુશળ હોય છે કે એનું ડ્રાઇવિંગની કોઈ વાત ના થાય પણ એમને આઠ ધોરણ ફેલ હોય બેજ નથી મળતો બેકારીનો સામનો કરવો પડતો હોય આમાં ચોક્કસપણે આવા સુધારા કરવા જોઈએ તો એની સાથે બીજા જે મોટા મોટા તોર પર જોવા મળી રહી મોટે ભાગે જોવા મળતું હોય સૌથી મોટો ઇશ્યુ આવ્યો છે કે જ્યારે કાચા લાયસન્સ માટે વ્યક્તિ ફીસ ભરતો હોય છે ત્યારે પાકા લાયસન્સ ની ફી લેવામાં આવે છે અને એક્ઝામમાં ફેલ થયો તો એને પૈસા ભૂલી જવાના એક આ સમસ્યા છે લાયસન્સમાં જે એન્ટ્રી હોય છે કે આજે જો ટુ વ્હીલર નું લાયસન્સ છે ફોર વ્હીલર નું છે ટ્રક નું છે હેવી વ્હીકલનું છે એ એન્ટ્રીમાં બી ક્યાંક ગડબડી કરવામાં આવતી હોય છે એક આ ઇસ્યુ છે અને સૌથી મોટો ઇશ્યુ જોવા મળ્યો કે લાયસન્સ સમયસર મળતું નથી આ ત્રણ ઇસ્યુ બી જોવા મળી રહ્યા શું કહેવા માંગશો હા એની અંદર જો પહેલા તો અમે આ જે કાચા લાયસન્સ સાથે પાકા માહિતી માંગી હતી એની અપીલ પણ કરી હતી આજ દિન સુધી આયોગમાં બી જઈ આવ્યા છે પણ હજી સુધી કોઈ એનો જવાબ નથી આરટીઆઈ દ્વારા મળ્યો નથી અપીલ દ્વારા મળ્યો કે નથી આયોગમાંથી પણ અમને કોઈ મળ્યો અમે આ વસ્તુની લેખિતમાં રજૂઆત કમિશનર ઓફિસમાં બી કરી લઈએ વહાર વ્યવહાર જે આપણા મંત્રીશ્રી એમને પણ કરેલી છે કે આ ખોટી વસ્તુ છે જયારે રજૂઆત કરી લેવાય છે તો એ યોગ્ય નથી અરજદાર કાચું લાયસન્સ લે છે પાકું લાયસન્સ તો અરજી કરી જ નથી જે કામની તો કે આજે ને કાલે એને પાકું તો લેવું જ પડશે ને આવી રીતે અમને કહે હવે આ તો જન્મ્યો એટલે મરણનું પ્રમાણપત્ર પહેલેથી આપી દે એના જેવી વાત છે સાહેબ ખરેખર કાચા લાયસન્સ સાથે પાક્કા લાયસન્સની ફી એટલા માટે ના લેવો કે ઘણા અરજદારો શીખીને ડ્રાઇવિંગ શીખીને ફોરેન જતા રહેતા હોય છે એટલા માટે જ એમને શીખવા માટે કાચા લાયસન્સની જરૂર ઘણા અરજદારોને શું છે કે કાચું લાઇસન્સ કરાય પાકા લાયસન્સ માટે સમય મર્યાદા એમની પાસે હોતી નથી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને પરીક્ષાઓ નડતી હોય છે છ મહિનાની મદદના હિસાબે બબે ત્રણ ત્રણ મહિને એપોઇન્ટમેન્ટ ફોર વ્હીલરમાં લેટ મળતી હોય છે તો એના હિસાબે લોકો સમયસર બે મહિના પહેલા એપોઇન્ટમેન્ટ લીધી હોય તો યાદ નથી રહેતું ઘણા કોઈક આકસ્મિક બનાવ બને આજે લાયસન્સ લીધા પછી કોઈ આકસ્મિક બનાવ બની ગયો એના પરિવારમાં એની પોતાની સાથે તો પણ ગંભીર પરિસ્થિતિના હિસાબે આવી નથી શકતા હવે એને પાકા લાયસન્સની ફી કોઈ પણ હિસાબે પરત મળતી નથી હવે એને અરજી જ નથી કરી જે કામની એના પૈસા કાયદાની કોઈ જોગવાઈમાં કે કોઈ કિતાબમાં કોઈ ચોપડીમાં લખ્યું નથી છતાં પણ પૈસા લઈ લે છે આ ખરેખર ના હોવું જોઈએ જે બિલકુલ હરેશભાઈ કુલદીપભાઈ અને કલ્પેશભાઈ આપ જોડાયા જે પણ ઇનપુટ આપણે ચર્ચા કરી તે બદલ આપનો આભાર તો જે પ્રમાણે સમસ્યાઓ જોવા મળી રહી છે અનેક સમસ્યાઓની વાત કરી આ સમસ્યા ત્યાં જોવા મળી રહી છે પ્રાઇવેટ કંપનીને ક્યાંક હરીશભાઈનું જે પ્રમાણે કેવું છે કે પ્રાઇવેટ કંપનીને જ્યારથી કોન્ટ્રાક્ટ આપે ત્યારથી ક્યાંક બેદરકારીનું પ્રમાણ વધ્યું છે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે તો આશા રાખે કે રાજ્ય સરકાર એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બી બીજેપી બિલોંગ કરે છે અને રાજ્યમાં બીજેપીની સરકાર છે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરતા હોય છે પણ આરટીઓમાં ભરપૂર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો પણ લોકો આક્ષેપ કરી રહ્યા તો આશા રાખીએ કે રાજ્ય સરકાર આ વાતને ગંભીરતાથી લેશે અને આરટીઓ એક ખૂબ જ નાની વસ્તુ છે પણ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તેની જોડે સંકળાયેલો છે સામાન્યમાં સામાન્ય માણસને ક્યારે કોઈ સમસ્યા થતી હોય છે ત્યારે પોલીસવાળાને ક્યાંક પૈસા ચૂકવવાની વાત હોય જે પ્રમાણે કુલદીપભાઈ અત્યારે પોતે પીડિત છે તેમને પાંચેક હજાર જેવો લોસ કરવાનો વારો આવ્યો પણ સામાન્ય માણસ જ્યારે લોસ કરતો હોય ત્યારે એના મન પર શું વીતી રહી છે એ તે જાણતો હોય તો આશા રાખીએ કે રાજ્ય સરકાર આવા ગંભીરતાથી લે અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત વાત કરે છે ભ્રષ્ટાચાર મુક્ત આરટીઓ બને તો આ તો આજનો સબજેક્ટ આની ચર્ચા ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર